भैया। क्या जाए छे? ઘરે પણ સ્કૂલ તો ક્યાં ભી છૂટી ગઈ છે, તું અત્યારે છે ઘરે જાય છે? કેમ કઈ બોલતી નથી, કઈ તકલીફ તો નથી ને? સ્કૂલમાં કોઈ હેરાન કરે છે? ના ના સર, એવું કઈ નથી, હું તો બસ આમ તેમ ફરતા ફરતા ઘરે જતી હતી, અને આમ પણ ઘરે કોઈ છે નહીં તો ઘરે જઈને શું કરું? કેમ, તું એકલી રહે છે? ના, પપ્પા છે પણ એમનું કઈ ઠેકાણું નથી હોતું. ચાલ હું તને ઘરે છોડી દઉં. ના ના સર, હું ચાલી જઈશ. ઠીક છે, હવે સીધી ઘરે જજે, આમ તેમ રખડતી નહીં. હમ, હા સર. કોણ હતી એ છોકરી? જીયા, મારા ક્લાસમાં ભણે છે, બહુ હોશિયાર છોકરી છે. સ્કૂલમાં ભણે છે તો એને યુનિફોર્મ કેમ નતો પહેર્યો? બહુ ગરીબ છે. મારે કહેતી હતી કે જૂનો યુનિફોર્મ ફાટી ગયો છે અને નવો લેવાના પૈસા નથી. પપ્પા ઉઠો. પપ્પા. આવી ગઈ મારી દીકરી. લાવ, આજે કેટલા પૈસા લાવી છે? આટલા જ? આજકાલ કામમાં બરાબર ધ્યાન નથી આપતી તું. ના પપ્પા, એવું નથી, પણ કોઈ પૈસા જ નથી આપતું, એટલે તો મને આવવામાં મોડું થઈ ગયું. તારા રોજના નાટક છે. તારી માં જેવી એક કામ સરખું નથી કરતી. પણ યાદ રાખજે, જો તું મને પૈસા નહીં આપે ને તો હું તને તારી માં પાસે ઉપર મોકલી દઈશ, સમજી? હા પપ્પા, હવે હું વધારે મહેનત કરીશ અને તમને પૈસા લાવી આપીશ, પણ તમે મને મારતા નહીં, બહુ દુખે છે. ચાલો નીકળ અહીંથી અને બીજા પૈસા લઈને આવ. થોડી જવાતું હોય ભાઈ, તમે સમજાવો ને ભાભી ને. શ્રેયા, મારી લાડકી બહેન ને જે જોઈએ ને એ મળશે. લે, વધારે જોઈએ છે? ના, બગાડો, હજી બગાડો બેનને. હું તો બસ એટલું જ કહું છું કે તમે એક શિક્ષક છો અને આપણે ફિક્સ પગારમાં ઘર ચલાવવાનું હોય, એટલે થોડી કરકસર કરવી જોઈએ. હવે નીતુ ક્યાં હંમેશા આપણી સાથે રહેવાની છે? કેમ, તમે મને ફરી હોસ્ટેલ મોકલવાનું તો નથી વિચારતા ને? ના, પણ સાસરે મોકલવાનું વિચારું છું. તારી કોલેજ પતે એટલે પછી તારા માટે છોકરા જોવાનું શરૂ કરવું પડશે ને. ના, હું તમને છોડીને કશે નથી જવાની, કહી દઉં છું. દીદી મોટા થઈ ગયા
પણ તમારી સાથે તો હજુ નાના બાળકની જેમ જ લાડ કરે છે. એક જ તો બહેન છે મારી, અને મમ્મી પપ્પાના ગયા પછી આપણે જેના મા બાપ છીએ ને. શું થયું દીદી? સાસરે ચાલ્યા જશે પછી આ ઘર કેટલું સૂનું સૂનું લાગશે. કાશ ભગવાને આપણને એક સંતાનનું સુખ આપ્યું હોત. એમાં આટલી નિરાશ શું કામ થાય છે? ડોક્ટરે કહ્યું છે ને કે ચાન્સીસ તો છે જ, બધું સારું થઈ જશે. તમે બેસો, હું ચા બનાવું. દીદી 5-10 રૂપિયા આપો ને, બહુ ભૂખ લાગી છે. દીદી આપો ને, કાલ નું કઈ નથી ખાધું. તને ભીખ માંગવા માટે કોણ મોકલે છે? મારું કોઈ નથી, એટલે જ તો ભીખ માંગું છું. 2 દિવસથી કંઈ ખાધું નથી, આપો ને. તું સાચું બોલે છે? તારું કોઈ નથી? હા દીદી, મારું કોઈ નથી. રસ્તા પર રહું છું અને ભીખ માંગીને ખાઉં છું. બોલ, શું ખાવું છે તારે? કંઈ પણ ચાલશે, મને બહુ ભૂખ લાગી છે. સરસ. મોટી થઈને શું બનવું છે? કઈ પણ બનીશ, પણ એવું બનીશ જેમાં બહુ પૈસા મળે અને મારે આમ ભીખ ના માંગવી પડે. હવે હું જાઉં. હા, થેન્ક યુ દીદી, બાય બાય. કોણ હતી એ છોકરી? ખબર નહી ભાભી, બહુ ગરીબ છે. એ ભીખ માંગતી હતી એટલે મેં એને પૈસા આપી દીધા. કઈ નહીં, સારું, ચલો આપણે ઘરે જઈએ. હા ચલો. થોડું કામ છે પણ તમારા માટે ફ્રી. બોલો. આજે હું અને દીદી બજારમાં ગયા હતા ત્યારે મેં એક ભિખારી છોકરીને જોઈ. મેં એને નજીકથી તો નથી જોઈ, પણ એ તમારી સ્ટુડન્ટ હોય એવું મને લાગ્યું. મારી સ્ટુડન્ટ ભીખ માંગતી હતી? હા. તને એનું નામ ખબર છે? ના, મને એનું નામ તો નથી ખબર, પણ તે દિવસે આપણે રસ્તામાં મળી હતી. તમે કહ્યું કે આ છોકરી બહુ હોશિયાર છે પણ ગરીબ છે, મને બસ એ જ લાગી. કોણ? જીયા? હા. જીયા રસ્તા પર ભીખ માંગતી હતી? મને તો એ જ લાગી. મારે એની સાથે વાત કરવી પડશે. એ બેન, પૈસા આપો, આ એક ગરીબની મદદ કરો. એ બેન, ગરીબને 2 પૈસા તો આપો.
તમે? બેટા, તું રસ્તામાં આમ ભીખ શું કામ માંગે છે? તો શું કરીએ સર, અમે બહુ ગરીબ છીએ. તારા પપ્પા શું કરે છે? કઈ નહીં, ક્યારેક ઈચ્છા થાય તો નાનું મોટું કામ કરે, નહીતર આમ તેમ રખડ્યા કરે. પણ એનો મતલબ એમ નથી ને કે તારે ભીખ માંગવી જોઈએ. તું બહુ હોશિયાર છોકરી છો, તારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ. પણ હું ભીખ માંગીને પૈસા ના લઈ જાઉં તો પપ્પા મને બહુ મારે છે. તું ચાલ મારી સાથે. ક્યાં? કયું ને, ચાલ. જીયા, કોને શોધો છો? મારી દીકરી જીયા ને. એ મારી પાસે છે. તમારી પાસે? નવી ઘડિયાળ અને નવા કપડા લઈ દીધા, કેવા લાગે છે? સાહેબ, શું છે આ બધું અને તમે જીયાને અહીં કેમ લઈ આવ્યા? કારણ કે તું એને રાખવાને લાયક નથી. એટલે? એટલે એમ કે જીયા હવે અમારી સાથે જ રહેશે. અમે જીયાને દત્તક લેવા માંગીએ છીએ. જીયા, મારી દીકરી બનીશ? અમારી સાથે રહીશ? જીયા, જો તું અમારી સાથે રહીશ ને તો અમે તને બહુ બધા કપડાં અને રમકડાં લઈ આપશું. આ શું મજાક છે? એ મારી દીકરી છે અને મારી સાથે જ રહેશે. હા, અને તું એની પાસે ભીખ મગાવીને એના પૈસાનો દારૂ પીશ, બરાબર ને? હું કઈ પણ કરું, તમારે શું મતલબ? હું એનો બાપ છું. ફક્ત બાળકને જન્મ આપવાથી તેના પર માલિકી ભોગવવાનો હક નથી મળી જતો. પિતા બનવા માટે પોતાની ફરજો પૂરી કરવી પડે છે. બાળકને સારી કેળવણી આપવી પડે છે. એ કુમળા છોડની જેમ માવજત કરીને એમનો ઉછેર કરવો પડે છે. અને તમે એને શું આપ્યું? હું ફક્ત વાત પૈસાની નથી કરતી. પૈસા તો ઓછા વધુ હોઈ શકે, પણ વાત સંસ્કારની છે. એટલે જ જીયા હવે અમારી સાથે જ રહેશે. ના, હું પપ્પાની સાથે જ રહીશ. હું એમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. જો આને કહેવાય દીકરી. બાપ ગમે તેટલો નપાવટ હોય, પણ એક દીકરી ક્યારે એના બાપનો સાથ નથી છોડતી. મને માફ કરી દો સાહેબ, હું હવે આવું ક્યારેય નહીં કરું. હું તમને વચન આપું છું કે ક્યારેય જીયા પાસે ભીખ નહીં માંગું. ઠીક છે, તને હું એક તક આપું છું. અને આજથી જીયાનો ભણવાનો તમામ ખર્ચ અમે આપીશું. મારા એક મિત્રની પ્રાઇવેટ સ્કૂલ છે, જો તું કહે તો તને ત્યાં કોઈ નોકરી અપાવી દઉં. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું સાહેબ, ક્યારેય નહીં. જીયા બેટા, મન થઈ તો ક્યારેક અમારે મળવા આવતી રહેજે. હા.
જીયા શાંત બેટા.